મિત્રો નમસ્કાર ગુરુ અને વાસુદેવ વિદ્યાલય YouTube ચેનલ માં હું આપનું સ્વાગત કરું છું ધોરણ 2 વિષય હિન્દી કેસ નંબર 23 જે આપણે અધૂરો હતો એ પૂરો કરીએ છીએ ચાલો 21 20 21 ને 22 સાથે કરી આપણા હવે 23 ની પેજ આપણે કરીશું તો પહેલો પ્રશ્ન જુઓ બધા પેજ માં મેં તમને કીધું કે સરખું જ આવશે ચાર ચાર પેજ બધાના સરખા જ આવશે જે ચિત્ર છે એ કોષ્ટક માં ગોઠવાયું છે પહેલું ચિત્ર મછલીનું છે એ આપણે દુધિયા કલરની લાઈન કરીને આપેલું છે આવું કોષ્ટક આવું જોડતું તમે પેપરમાં પણ જુઓ છો અને ગોતો પણ છો પણ ન કરતા હોય તો બાલ સંદેશ જગમગ જેવી વસ્તુમાં આવું બધું આવે છે તો તમારે એમાં પણ શીખવાનું અને કરવાનું પછી બીજું ચિત્ર શેનું છે લકડી બીજું ચિત્ર શેનું છે પગડી પગમાળી તો ચાલો આમાં પેલા ગોતી લઈએ પગડી અને અહીંયા જે લીટી આપી છે એમાં લખી નાખો પગડી એટલે પાગડી પછી છે લાકડીનું ચિત્ર તો એને શું કહેવાય લકડી તો ચાલો એ ત્રીજી લાઈનમાં મળશે ચાલો કરી નાખો લકડી એ દ્વિતીય લાઈનમાં લખી નાખો લકડી પછી છે ચિત્ર શહેનાઈનું બરાબર તો એને આપણે ગોતી લઈએ ચોથી લાઈનની અંદર ચાલો મળી ગયું શહેનાઈ અહીંયા દ્વિતીય લાઈનમાં લખી નાખી શહેનાઈ બરાબર હવે એના પછીનો પ્રશ્ન છે પૂરતા અક્ષર લખો નીચે સાવસેલું છે આને જેવું જોઈએ બનાવવાનું ઈ દ અહીં શું બાકી છે ઈ લખવાનું બાકી છે લખી નાખો ઈ પછી તાલી તો તાઈ છે શું લખવાનું બાકી છે લી પછી ગઠરી ગઠ હોય એવું છે શું બાકી રહી ગયું રી થઈ ગયું ને જેવું છે અહીંયા જોતું રહેવાનું ફકી ર તો ચાલો અહીંયા ઈ કરી નાખીએ પછી બીજી લાઈન હાથી અહીં શું લખીશું હા લખી નાખો દુધિયા લાઈન ની નીચે દાદી તો દાઈ પૂછે દી કરી નાખશો એટલે દાદી થઈ ગયું શરીફા સ ને ફાઈ હોય છે વચ્ચે ખાલી જગ્યાએ આવી છે તો વચ્ચે નો અક્ષર શું છે રી તો ચાલો રી લખી નાખીએ ડફલી ડફો આખ્યું છે તો શું કરવાનું અહીંયા રી ડફલી પૂરું થઈ ગયું આપણે ખાલી જગ્યા પછી અહીંયા ચિત્ર આપ્યા છે એ ચિત્રના કોષ્ટકમાં નામ આપ્યા છે ન આવડે તો બોર્ડમાં જોઈને લખજો કોષ્ટકમાંની ગોતીને પણ આવડશે જે ચિત્ર છે એ નામ અહીંયા હિન્દીમાં લખવાનું છે તો પહેલાની અંદર જે ઈ જો આ તમારે લખવાનું છે દુધિયા લાઈન બીજાની અંદર જલેબી લખવાનું છે ત્રીજાની અંદર પકડી લખવાનું છે ચોથાની અંદર પપીતા એટલે પપૈયું લખવાનું છે તો ચાલો આ ચાર નામ તમારે લખવાના છે આ માં લખી નાખો યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા બોલો પછી આ તો સાવસેલું છે જેવું છે એવું સામે ગોતો ઈદની સામે જો ઈદ ગુલાબી કલરનો એરો મારીને સમજાવ્યું છે ઈખર ગોતો ડફલી ગોતો ગઠળી એના જેવા શબ્દ ગોતવાના છે આમાં પણ એવું જ કરવાનું છે જે નામ આપ્યું છે એ ટપકાય પછી ઘાટા કરી અને લખો અહીંયા જેવું છે એવું જ નામ અહીંયા હિન્દીમાં લખો આ ચારે ચાર નામ તમે લખો નીમા ચીડિયાવડી બરાબર તમારા જોઈ જોઈને લખવાના છે ચારે ચાર નામ આવા જોઈ જોઈ ચાલો તમે પણ તમારી બુકમાં 23મું પેજ પૂરું કરી નાખો અહીંયા આપણે 23મું પેજ પૂરું થાય છે વારંવાર પ્રયત્ન કરશો તો શબ્દો આવડી જશે હિન્દી લખતા પણ આવડી જશે ભૂલ નહીં કરતા શાંતિથી પેજમાં લખજો ચેકચાક ન કરતા અને સ્વાધ્યાય પોથીને સુંદર રીતે રાખજો અસ્તુ